નમસ્કાર, અને ગુજરાત ન્યૂઝ સાથે હું છું જૈન. સમાચારોની શરૂઆત કરીએ તો અમીરગઢ તાલુકાના મામલતદાર કચેરીમાં છેલ્લા 5-1 દિવસથી બીએસએનએલનું નેટવર્ક બંધ હોવાથી તમામ કામગીરી ઠપ પડી છે, તથા બીએસએનએલનું નેટવર્ક ખોલવાતા અરજદારોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. અમીરગઢ તાલુકાના મામલતદાર કચેરીમાં છેલ્લા 5-1 દિવસથી બીએસએનએલનું નેટવર્ક બંધ હોવાથી અમીરગઢની સરકારી કચેરીઓમાં તમામ કામગીરી બંધ પડેલી છે, તથા અમીરગઢ સરકારી કચેરીઓમાં કામકાજ અર્થે આવતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ બાબતે અમીરગઢના ન્યાય મામલતદારશ્રીને પૂછતા તેઓએ જણાવ્યું છે કે નેટવર્ક બંધ છે તેવી અમે લોકોએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે, પરંતુ હજુ સુધી આ સુવિધા ચાલુ થઈ નથી. અત્રે ઉલ્લેખનીય છે કે અમીરગઢ તાલુકામાં અવારનવાર ભારતીય સંચાર નિગમ લિમિટેડની સેવા ખોરવાતી હોય છે, જેથી અમીરગઢની કચેરીઓમાં કામકાજ અર્થે આવતા લોકોને ધર્મના ધક્કા ખાવાનો વારો આવતો હોય છે. બિચારી અમીરગઢની પ્રજા આવા અનેક ટેકનિકલ ખામીનો ભોગ બનતી હોય છે, તેથી લગતા વળગતા તંત્ર દ્વારા અમીરગઢમાં અને કાયમી માટે નિકાલ આવે તેવી અમીરગઢની માંગ છે. છેલ્લા 3-4 દિવસથી બીએસએનએલ ઇન્ટરનેટ સેવા બંધ થયેલ છે. આ બાબતે અત્રેથી અવારનવાર બીએસએનએલમાં જાણ કરેલી છે, પરંતુ આજ સુધી કોઈ નિકાલ થયો નથી. આ કામગીરી અવારનવાર ખોરવાય છે, જેના લીધે લોકોને ધક્કા ખાવા પડે છે. મંદિરો તેમજ ચોક વિસ્તારોમાં દુંદાળા ગણપતિની સ્થાપના કરી ગણેશજીની આરાધના કરવામાં આવે છે. મંડળો દ્વારા ગણેશજીના ઉત્સવ સાથે સાથે રાસ ગરબા તેમજ વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરી ગણેશજીની ભક્તિ કરવામાં આવે છે. ગણેશજીના પાવન ઉત્સવ નિમિત્તે જસદણ શહેરના લોકોએ ઉત્સાહભેર શેરીઓ મંદિરો તેમજ ચોક વિસ્તારમાં દુંદાળા ગણપતિની સ્થાપના કરી ગણેશજીની આરાધના કરવામાં આવે છે. મંડળો દ્વારા ગણેશજીના ઉત્સવ સાથે સાથે રાસ ગરબા તેમજ વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરી ગણેશજીની ભક્તિમાં લીન થાય છે. જ્યારે જસદણના પંચમુખી હનુમાનજીના સાનિધ્યમાં પંચમુખી હનુમાનજી મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશજીની વાજતે ગાજતે સ્થાપના કરવામાં આવે છે. આ મંડળ દ્વારા છેલ્લા 9 વર્ષથી ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે, અને દર વર્ષે વિશેષ સ્વરૂપ વાળી ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે. આ વર્ષે વિષ્ણુ ભગવાનની વેશભૂષાવાળી ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. ભાદરવી સુદ 4 લઈ ચતુર્દશી એટલે કે 14 સુધી એમ 11 દિવસ દરમિયાન દુંદાળા ગણપતિના ભાવ વિભોર આરાધના કરવામાં આવે છે. 11 દિવસ દરમિયાન આ વિસ્તાર સહિત દૂર દૂરથી લોકો ગણેશજીના દર્શનાર્થે આવે છે, તેમજ પ્રસાદનો પણ લાભો લે છે. તો સાથે જ હજારોની સંખ્યામાં લોકોનું માનો મહેરામણ ઉમટી પડે છે. તો આ મંડળની એક વિશેષતા એ પણ છે કે આ મંડળમાં કોઈ પ્રમુખ, અધ્યક્ષ કે અન્ય કોઈ પણ હોદ્દાઓ ધરાવતા નથી. આ મંડળમાં 200 જેટલા સ્વયંસેવકો છે, જે દરેક વર્ષે પોતાની જાતે સેવાઓ આપતા રહેશે. આ લગભગ છેલ્લા 9 વર્ષથી આ 9મું વર્ષ છે, 8 વર્ષ પૂર્ણ થયા અને 9મા વર્ષમાં અમે પ્રવેશ કર્યો છે. અને દર વર્ષે કંઈક અલગ અલગ વિશેષ પ્રકારની વિશેષ સ્વરૂપવાળી મૂર્તિ લાવી 11 દિવસ સુધી ભગવાન ગણપતિ મહારાજનો ઉત્સવ કરીએ છીએ. આ અમારું પંચમુખી હનુમાનજી મંડળ છે. ભગવાન હનુમાનજીનું, કાળભૈરવનું અને પંચમેશ્વર મહાદેવનું મંદિર છે, અને આ મંદિરના સાનિધ્યની અંદર ભાદરવા સુદ 4 લઈ અને ચતુર્દશી એટલે 14 સુધી અમે 11 દિવસ સુધી. મારું નામ શિલુ યતીન્દ્ર દિલીપભાઈ છે. અમે અહીં 9 વર્ષથી જ્યારથી અહીંયા ગણેશ ઉત્સવનો કાર્યક્રમ થાય છે ત્યારથી પહેલેથી જ અહીં આવીએ છીએ. કેમેરામેન રવિજી વાણી સાથે રાજ બહાડા, ગુજરાત ન્યૂઝ, જસદણ. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર પાસે આવેલા મોર ડુંગરા પાસે દીપડાના આતંકી 3 પશુઓ મોતને ભેટ્યા છે. દીપડાના ભય નીચે આ ગામ લોકો ખેતરમાં ચોકી કરવા લાગ્યા છે, તો સામે વન વિભાગ આ અંગે કોઈ પણ પગલાં ભરતું નથી. સાબરકાંઠા જિલ્લો મોટા ભાગે અરવલ્લીની ગિરિકંદરાઓથી ઘેરાયેલો છે, અને ડુંગરમાં વિવિધ પ્રકારના જંગલી જાનવરો વસવાટ કરે છે. પરંતુ જે ગામ જંગલ કે નદીના કિનારે આવેલું હોય ત્યાં જંગલી પ્રાણીઓની અવર જવર વધુ થઈ જતી હોય છે, તેવું જ થયું છે. હિંમતનગરના મોર ડુંગરા ગામે કે જ્યાં દરરોજ રાત્રે દરમિયાન દીપડો આવે છે અને પશુઓ પર હુમલો કરીને મોતની ગાંઠ ઉતારે છે, જેના કારણે ગામમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આમ તો ગામ લોકોનો આશરો પશુઓ પર જ હોય છે અને તેના દૂધથી જીવન નિર્વાહ કરતા હોય છે, ત્યારે આ દીપડો પશુ પર હુમલો કરી તેઓને મોતની ગાંઠ ઉતારે છે, જેને લઈને ખેડૂતોને ભવ્ય નુકસાન થાય છે. આમ તો અનેક વાર ગામ લોકોએ વન વિભાગને જાણ કરી છે, પરંતુ વન વિભાગના પેટનું પાણી પણ હલતું નથી, અને વન વિભાગના પાપે 3 દુધાળા પશુઓના મોત થયા છે તેવા આક્ષેપ પણ ગામ લોકો કરી રહ્યા છે.
ગામ લોકોએ વન વિભાગને જાણ કરવા છતાંય દીપડો પકડવાની તજવીજ કે પાંજરા પણ મૂકવામાં આવ્યા નથી, જેના કારણે ગામ લોકોએ જોડે મળીને દિવસ રાત ખેતરોમાં લાકડીઓ લઈને ચોકી કરવાની શરૂઆત કરી છે. લાકડીઓ સાથે તમામ લોકો ખેતરમાં ચોકી કરી છે અને જો કે ફરીવાર કોઈ પશુ પર હુમલો ન થાય તેની ચોકી પણ ગામ લોકો કરી રહ્યા છે. નોંધનીય છે કે ત્રણ ત્રણ પશુઓના મોત થવા છતાં પણ વન વિભાગ અહીં ફરક્યું નથી, તો આ ઉપરાંત આ મામલે નિવેદન પણ આપવા માટે પણ આ નકારી વન વિભાગ કરી રહ્યું છે. જો વન વિભાગે અહીં પાંજરા મૂક્યા હોત તો ચોક્કસપણે પશુઓનો જીવ બચી જાત. અહીં અમારા ત્રણ પશુઓના મરણ થયેલ છે. કંઈક એવું હિંસક પ્રાણી આવે છે દીપડા જેવું, તે અહીંયા જાનવરનો 11 વાગે 10 વાગે 10-11ના ગારામાં ઉપરથી હુમલો કરે છે. ઉપરથી ત્રણ પશુનો મરણ થયેલો છે. અમે જંગલ ખાતામાં જોણ બી કરી છે તો હજી સુધી કશું થયું નથી. અમારો પશુપાલનનો ધંધો ચાલે છે. મરી જાય તો અમારો તો 60,000 રૂપિયાનું એક ગાય 60-70,000 રૂપિયાનું પશુ આવે છે બરાબર. એના જો અમે જો એને મરણ પામે તો અમારે તો એના ઉપર જ ધંધો છે અત્યારે. તો 60-70,000 રૂપિયા ક્યાંથી લાવવા? હા, હું મોડું ગણ વતની છું. અમારા ગામમાં જંગલી પ્રાણી કોઈક આવે છે, જે દીપડો હોય અથવા વાઘ હોય, ખ્યાલ આવ્યો નથી. રાતના ટાઈમે જ્યારે જાનવર આવશે 10-11 વાગે રાતે, એ વખતે લાઇટ હોતી નથી. જે બી વાળા જણાવ્યું પણ લાઇટનો કોઈ હજી સ્કોપ આવ્યો નથી. લાઇટ હોતી નથી, તેમણે કયું પ્રાણી આવ્યું શું કર્યું ખ્યાલ આવતો નથી. એના માટે વન વિભાગને કહેવું છે અમારે, અને જે બી વાળાને બોર્ડને કહેવું છે કે લાઇટ આપો અને વન વિભાગ વાળા જરા ધ્યાન આપવાના પડતી. અને લાઇટ વગર રાતે જોનર આવશે ને લાઇટો કરી લાઇટ હોતી નહીં માળખોમાં. કયું પ્રાણી આવ્યું ઢોરોને જોડે જવા કઈ કઈ રીતે જવું એ મારે તકલીફ પડે છે. જી બી વાળાની જી બી વાળા લાઇટ આપતા નથી અને પશુપાલન મારા રાતે કુવા પર ઢોર કુવા પર છે અને એ કુવા પર જે લાઇટ હોતી નથી, પશુ હું આવ્યું કઈ રીતે હું થયું ખ્યાલ આવતો નથી. સતીશ રાણા સાથે NS ગુજરાત ન્યૂઝ, હિંમતનગર. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના દલપુર પાસે વહેલી સવારે પગપાળા મંચ તરફ જઈ રહેલ બે પદયાત્રીઓને અજાણ્યા કાર ચાલકે અડફેટી લેતા બેના ઘટનાસ્થળે કમકમાતી ભર્યા મોત નીપજ્યા હતા. અમદાવાદ હિંમતનગરને નેશનલ હાઈવે 8 પ્રાંતિજના દલપુર ચોકડી પાસે વહેલી સવારે કોઈ અજાણ્યા કાર ચાલક ફૂલફાટ કાર હંકારી લાવે રોડની સાઈડમાં જઈ રહેલ બે પદયાત્રીઓને હડફેટે લેતા બે પદયાત્રીઓને શરીરે તથા માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા બંને પદયાત્રીઓનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. તો અકસ્માત સર્જીને અજાણ્યું કાર ચાલક ઘટનાસ્થળેથી ભાગી છૂટ્યો હતો. અકસ્માત અંગેની જાણ પ્રાંતિજ પોલીસને થતાં પ્રાંતિજ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી, જ્યારે અકસ્માતમાં મૃત્યુ થયેલ પદયાત્રીઓ કોણ છે ક્યાંના છે તે દિશામાં આગળની તપાસ પ્રાંતિજ પોલીસ દ્વારા હાલ તપાસ હાથ ધરવામાં આવી હતી. જીલ રાવલ સાથે NS ગુજરાત ન્યૂઝ, પ્રાંતિજ. કેશોદના વલ્લભ દ્વાર એપાર્ટમેન્ટ દ્વારા ગણેશ ઉત્સવમાં 56 ભોગન કૂટનું દર્શનનું આયોજન કરાયું હતું. વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરાયું છે. 56 ભોગન કૂટ દર્શન રાખવામાં આવ્યા હતા. વિવિધ શૃંગાર સાથે ભોગ પ્રસાદ થાળ ધરાવવામાં આવ્યા છે. કેશોદના વલ્લભ દ્વાર એપાર્ટમેન્ટ દ્વારા પહેલી વખત ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિવિધ શૃંગાર અને આરતી સાથે ભોગ પ્રસાદ થાળ ધરાવવામાં આવે છે, તેમજ સંગીત ખુરશી દાંડિયારાસ સહિતના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે, જેમાં વિશેષ 56 ભોગ અન્નકૂટના દર્શન રાખવામાં આવ્યા હતા. વલ્લભ દ્વાર એપાર્ટમેન્ટમાં રહેતા તમામ પરિવારો તથા આજુબાજુના રહેવાસીઓ દ્વારા ગણપતિ ઉત્સવ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે અને આગામી વર્ષ પણ ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવશે. શ્રી ગણેશાય નમઃ. અમે આજે વલ્લભ દ્વારમાં પહેલું વર્ષ ગણપતિ ઉત્સવ ઉજવીએ છીએ, તેમાં અમે રોજ રોજ નવી આરતી કરીએ છીએ, ભોગ ધરાવીએ છીએ, સાંજે પ્રસાદ ધરાવીએ છીએ, દિવસના થાળ ધરાવીએ છીએ, સંગીત ખુરચી રમાડીએ, રાતે દાંડિયારાસ રમીએ છીએ. નીલકંઠ મંદિરની બાજુમાં આવેલું વલ્લભ દ્વાર આજે વર્ષ પહેલું છે અને રોજ અમે અવનવી આરતી ને ભોગનો લાભ લઈએ છીએ અને આજે અન્નકૂટનો પહેલું વર્ષ છે, આજે અન્નકૂટનો લાભ અમે લીધો છે. નવલી નવરાત્રી કોને ના ગમે? નવરાત્રી ને લઈને બધા જ ખૂબ જ એક્સાઇટેડ હોય છે, પરંતુ બધાને કન્ફ્યુઝન પણ હશે. નવા નવા સ્ટેપ્સ આવી રહ્યા છે. નવરાત્રીમાં શું થશે શું નહીં, મને ગરબા આવડશે કે નહીં, બસ આપના જ આ કન્ફ્યુઝનને દૂર કરવા નવા સ્ટેપ્સ લઈને આવી રહ્યું છે મોજીલા ગરબા ક્લાસીસ, જે આપના માટે નવલી નવરાત્રીને વધારે સુંદર બનાવશે. તો 24 જૂનથી શરૂ થઈ રહી છે મોજીલાઓની મોજ. તો મોજીલાઓની મોજ માણવા આજે જ સંપર્ક કરો.
મોબાઈલ નંબર 9723443409, સરનામું જયવર્ધન, બેન્કવેટ હોલ, ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ, જનસેવા કેન્દ્ર પાસે, ન્યુનિકોલ, અમદાવાદ. રાશિઓનું જીવનમાં શું છે મહત્વ? ગ્રહોની દશા જીવન પર શું કરે છે અસર? બદલાતા ગ્રહોની અસર પર કરીએ એક નજર. હું છું શાસ્ત્રી તુષારભાઈ જોશી, જોડાયેલા રહો એનએસ ગુજરાત ન્યૂઝ સાથે. આપની રાશિ, આપનું ભવિષ્ય. ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નરોડા પૂર્વ વિસ્તારમાં સૌથી મોટો સુવ્યવસ્થિત આધુનિક પાર્ટી પ્લોટ અને બેન્ક્વેટ હોલ, જેમાં પ્રવેશતા જ કુદરતના પ્રાકૃતિક સૌંદર્યની ઝાંખી થાય છે, જેનો નિર્માણ કુદરતી વાતાવરણને અનુલક્ષીને કરવામાં આવ્યું છે. 500 થી 6000 વ્યક્તિના પ્રોગ્રામને અનુરૂપ લોન એરિયા, કલાત્મક ડેકોરેશન, મેઇન ગેટ, ફાઉન્ટેન, જમણવારને લગતી તમામ વાસણ વ્યવસ્થા, વિશાળ પાર્કિંગ એરિયા અને આટલો જ નહીં, વરકન્યા માટે 4 રૂમ ફર્નિચર સાથે અને બીજી પણ ઘણી બધી સુવિધાઓથી નિર્મિત ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નિયર જનસેવા કેન્દ્ર, નિકોલ નરોડા રોડ, ન્યૂ નરોડા, અમદાવાદ. કોન્ટેક્ટ નંબર 9904294540. મેનેજ બાય અક્ષવ ઇવેન્ટ, કન્વર્ટિંગ ડ્રીમ ઇન્ટુ રિયાલિટી. કેટરિંગ બાય ગ્રીન વેજ કેટરિંગ, બેસ્ટ શેફ એન્ડ ટેસ્ટ ફોર એવર. ડેકોર બાય શ્રી ડેકોર, ડિઝાઇન યોર પરફેક્ટ ડ્રીમ. લાઇટ બાય ટચ એન્ડ ગ્લો લાઇટ. તો આજે જ મુલાકાત લો પાર્ટી પ્લોટની અને બેન્ક્વેટ હોલની અને જલ્દીથી જલ્દી બુકિંગ કરાવો. વેલકમ બેક. આગળના સમાચાર પર નજર કરીએ તો સામાન્ય રીતે પોલીસનું નામ સાંભળતા લોકોને પરસેવો છૂટી જતો હોય છે. આમ તો પોલીસનું કામ લોકોને દંડા મારવાનું હોય છે, પણ હવે સાબરકાંઠા પોલીસે અંબાજી જતા પદયાત્રીઓ માટે જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે સુંદર વિસામો બનાવીને પદયાત્રીઓને અનેક સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે. સાબરકાંઠા પોલીસે 5 દિવસથી સેવાનું કાર્ય શરૂ કર્યું છે, જેમાં પોલીસ કર્મીઓ દ્વારા અંબાજી જતા પદયાત્રિકોની સેવા કરવામાં આવી રહી છે. સાબરકાંઠા જિલ્લામાંથી ખાસ કરીને માના ભક્તો અંબાજી પદયાત્રા જતા હોય છે. ભાદરવી પૂનમને લઈને જિલ્લાના તમામ રસ્તાઓ પદયાત્રીઓથી ભરચક રહે છે. ઠેર ઠેર સેવાભાવી લોકો વિસામાં તૈયાર કરીને સેવા કરતા હોય છે. ત્યારે જિલ્લા પોલીસ વડા કચેરી ખાતે પણ અંબાના ભક્તોની સેવા માટે 24 કલાક ચાલતો વિસામો શરૂ કરાયો છે. આ આખી વર્દીમાં અંબાના ભક્તો માટે વર્ષમાં એકવાર રોડદંડા પછાડવાને બદલે 2 હાથ જોડી આવકારે છે અને જિલ્લા પોલીસ વડા કચેરીમાં વિસામામાં જમવા માટે બોલાવે છે. અંબાજી ચાલતા જતા પદયાત્રીઓ આ પોલીસ હેડક્વાર્ટર્સમાં વિસામો જોઈ આશ્ચર્યમાં પડે છે કે પોલીસ આજે સામેથી 4 નાસોને જમવા સહિતની સગવડ પૂરી પાડી રહી છે. આ જોઈ ભક્તો પણ અચરજમાં પડી ગયા છે. પોલીસ કર્મીઓ તો ઠીક, પણ પોલીસ પરિવારના સભ્યો પણ અહીં 24 કલાક સેવા આપે છે. આ સેવાથી પદયાત્રીઓ પણ ખુશ થાય છે. સુરક્ષા સેતુ અને સાબરકાંઠા જિલ્લા પોલીસ તરફથી પરમ દિવસથી એટલે આજથી 1 દિવસ પહેલાંથી અહીંયા પોલીસ હેડક્વાર્ટર હિંમતનગર ખાતે વિસામાનું વ્યવસ્થા કરવામાં આવેલ છે પોલીસ તરફથી. આ વિસામાની અંદર યાત્રિકોને, પદયાત્રીઓને રહેવાની, એમને આરામ કરવાની અને નાવા ધોવાની, ગરમ પાણી સહિતની સુવિધા કરવામાં આવી છે. અને આ વિસામામાં તેઓને સવારે ચા, કોફી સાથે નાસ્તો અને બપોરે એમને જમવામાં પૂરી, શાક, દાળ ભાત અને છોટી બુંદી અને રાત્રે કઢી ખીચડી પ્રસાદ તરીકે આપવામાં આવે છે. સાબરકાંઠા જિલ્લામાં ભાદરવી પૂનમના મેળામાં આદ્યશક્તિ એવા અંબાના દર્શન કરવા માટે લાખોની સંખ્યા ભક્તો ચાલતા જતા હોય છે, જેમાં ખાસ કરીને દાહોદ, લુણાવાડા, પંચમહાલ, ગોધરા, ખેડા, નડિયાદ, અમદાવાદ સહિતના અનેક જિલ્લાઓમાંથી ભક્તો ચાલતા આવે છે, જેની સેવાઓ માટે અનેક દાતાઓ દ્વારા વિસામાં ઠેર ઠેર કરવામાં આવતા હોય છે. પોતાની મનોકામના પૂરી કરવા નીકળેલા ભક્તો માટે સાબરકાંઠા પોલીસે આ વિસામામાં સેવાઓ આપવાનું શરૂ કર્યું છે, જે દર વર્ષે આ વિસામામાં 1.5 લાખ ભક્તો લાભ લેતા હોય છે. પોલીસ દ્વારા લોકફાળામાંથી આ વર્ષોથી વિસામો તૈયાર કરાય છે, જેમાં સવાર સાંજ 4 નાસ્તો અને દિવસ રાત જમવાની સગવડ, તા ઉપરાંત નાહવા ધોવાની સગવડો પણ આપવામાં આવે છે. તો આ ઉપરાંત દવાઓ, રાત્રિ રોકાણ માટે પણ સેવા પોલીસ દ્વારા અપાય છે. આ વિસામાનો મુખ્ય ઉદ્દેશ એ છે કે પ્રજાનો પોલીસ સાથે સેતુ બંધાય. સતીશ રાણા સાથે એનએસ ગુજરાત ન્યૂઝ, હિંમતનગર. હાલમાં ભાદરવો મહિનો ચાલી રહ્યો છે ત્યારે રામદેવ બાબાના નવરાત્રી ચાલી રહી છે, ત્યારે હાલુલમાં રામદેવ પીરના મંદિરે ભજન સત્સંગ રાખવામાં આવ્યો હતો.
હાલોલમાં આવેલ કંજરી રોડ પર આવેલ શ્રી રામદેવ બાબાના મંદિરે વિવિધ કાર્યક્રમો રાખવામાં આવ્યા છે. ત્યારે રાત્રે બાબા રામદેવ મંદિરે કશ્યપ પટેલ અને મારવાડી સમાજના કુળદેવ ગણાતા રામદેવ બાબાના મંદિરે ભજન સંધ્યાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં રાજસ્થાન અને ગુજરાતી કલાકારો દ્વારા ભજનોની રમઝટ જમાવાઈ હતી, જેમાં ઘણી મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા તથા શ્રી બાબા રામદેવની ભક્તિમાં લીન થયા હતા. ત્યારબાદ મધરાત્રિએ બાબા રામદેવની મહાઆરતી કરવામાં આવી હતી. કિરણ ગોહિલ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ પંચમહાલ. અમીરગઢ તાલુકાના જેઠી ગામની સીમમાંથી યુવકનો મૃતદેહ મળી આવતા અનેક તર્ક વિતર્કો સર્જાયા હતા. અમીરગઢ તાલુકાના જેઠી ગામની સીમમાંથી ગામના જ યુવકનો શંકાસ્પદ મૃતદેહ મળી આવતા ચકચાર મચી હતી. જોકે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. બનાવની વિગત એવી છે કે મંગળવારે પોતાના ઘરેથી દૂધ ભરાવવા નીકળ્યા હતા, જોકે મોડા સુધી ઘરે ના આવતા તેમજ બહાર ન મળતા પરિવારજનોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. આ દરમિયાન મોડી સાંજે તે યુવક જેથી ગામથી સીમમાં પડ્યો હોવાના વાવડ મળતા પરિવારજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. યુવકને જોતા તે મૃત હાલતમાં હોવાનું ધ્યાને આવતા ઘટનાસ્થળે દુઃખોના ટોળે ટોળા એકઠા થયા હતા, તેમજ પોલીસને જાણ કરાતા પોલીસ સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. બનાવ બન્યો એ સવારે 8 વાગે 7 વાગે દૂધ ભરાવા જેઓ ગામની જેથી ગામની એથી પછી આખો દાડી ઘેર કેમ જતો કે હું થોડું કામ થઈ જાઉં બહાર, તે થોડો મોડો આવ્યો. અમે વાટ જોઈ પછી 5 વાગે અમને સમાચાર મળ્યા કે ભાઈ વાયા વાયા ફોન આવ્યો કે ફલાણાના ખેતરમાં તમારો છોકરો દારૂ પીને પડ્યો છે, તે તમે લેવા આવો. એમને અમને હોજણા ઘર ઘરની જઈ અને આ ભાઈને ઉઠાઈ લાવ્યો અને અમે ઘેર લઈને બધે જોયો તપાસ કરી તો એના કેળે બધા ગાય ઘા અને આખું શરીર કેળું દાજી ગયું અને આ ભાઈ મુક્તિ. પછી અમે અમીરગઢ આવ્યા અને રાતે પોલીસ સ્ટેશન સાહેબને જાણ કરી. એમને સાહેબે લખ્યું છે, ફરિયાદ લીધી છે અને પોસ્ટમોર્ટમ હવે કરવાનું હજી પણ ચાલુ છે. અને સતીશ રાણા સાથે એનએસ ગુજરાત ન્યૂઝ સાબરકાંઠા. રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે સ્ટેશન રોડ પર આવેલા સહયોગ ગ્રુપ દ્વારા આયોજિત ગણપતિ ઉત્સવ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. એપાર્ટમેન્ટમાં રહેતા ભક્તો, સોસાયટી તેમજ ગલી શેરીઓમાં રહેતા લોકોની અપાર મહેનતથી ગણેશ મહોત્સવની ઉજવણી કરાઈ રહી છે. રાજકોટ જિલ્લાના ધોરાજીના સ્ટેશન રોડ પર આવેલ સહયોગ ગ્રુપ દ્વારા ભવ્ય ગણપતિજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. દાતાઓના સહયોગ અને સ્થાનિકોના સહકાર અને આયોજકોની અર્થાત મહેનતથી ગણેશ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. આજુબાજુના એપાર્ટમેન્ટમાં રહેતા ભક્તો, સોસાયટી તેમજ ગલી શેરીઓમાં રહેતા લોકોની અપાર મહેનતથી ગણેશ મહોત્સવની ઉજવણી કરાઈ રહી છે. ત્યારે વિઘ્નહર્તા દેવની આરાધનામાં ભાવિકો લીન બની જાય છે. અલગ અલગ પ્રકારની થીમથી ગણેશ બાપાની ભક્તિમાં લોકો ઓતપ્રોત થઈ રહ્યા છે અને દરેક જ્ઞાતિ જાતિ ધર્મના લોકો ગણપતિ ઉત્સવ ધામધૂમથી ઉજવણી કરી રહ્યા છે. અલ્પેશ ત્રિવેદી સાથે કેમેરામેન અતુલભાઈ લશ્કરી સાથે અલ્પેશ ત્રિવેદી અને ગુજરાત ન્યૂઝ ધોરાજી. ઉપલેટા શહેરમાં ગણેશ મહોત્સવ નિમિત્તે વિવિધ ગણેશ પંડાલોની મુલાકાત લઈ પૂજા આરતી કરતા ઉપલેટાના ધારાસભ્ય દ્વારા શહેરમાં આવેલ યદુનંદન યુવા ગ્રુપ, શિવમ ગ્રુપ, નવાપરા ચોરા ગ્રુપ, દરબારગઢ ગ્રુપ, કોટેશ્વર ગ્રુપ સહિતના અનેક ગણેશ પંડાલોની મુલાકાત લઈ પૂજા અર્ચન અને આરતી કરવામાં આવે છે. રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં રિદ્ધિસિદ્ધિના દાતા દેવોના દેવ મહાદેવના પુત્ર ગણેશજીના ગણેશ મહોત્સવ 2018 નિમિત્તે 50 કરતાં પણ વધુ ગણેશ પંડાલો શહેરમાં આવેલા છે. આ પંડાલોમાં ગણેશજીની સ્થાપના કરવામાં આવેલી છે. ઉપલેટાના ધારાસભ્ય દ્વારા શહેરમાં આવેલ યદુનંદન યુવા ગ્રુપ, શિવમ ગ્રુપ, નવાપરા ચોરા ગ્રુપ, દરબારગઢ ગ્રુપ, કોટેશ્વર ગ્રુપ સહિતના અનેક ગણેશ પંડાલોની મુલાકાત લઈ પૂજન અર્ચન અને આરતીઓ કરી હતી. સમગ્ર દેશની જેમ ઉપલેટા શહેર પણ ગણેશમય થયું છે, તેમ ઠેર રાત્રે ભક્તોની ભીડ દર્શનાર્થે ઉમટી પડી છે. ગણેશ ચતુર્થીને દિવસે ગણેશ સ્થાપના થયા બાદ પોતપોતાની આસ્થા પ્રમાણે અલગ અલગ રીતે ગણેશજીનું વિસર્જન કરાતું હોય છે. જેમ કે કોઈ પ્રથમ દિવસ, ત્રીજા દિવસે, પાંચમા દિવસે કે 11મા દિવસે ગણેશજીનું પાણીમાં વિસર્જન કરાતું હોય છે. આ પ્રસંગે ધારાસભ્ય સાથે તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ, શહેર કોંગ્રેસ પ્રમુખ જોડાયા હતા. આજે સમગ્ર ગુજરાતની અંદર વિઘ્નહર્તા ગણપતિ દાદાનું સ્થાપન અને પૂજન સર્વે હિન્દુ ભાઈઓ ધામધૂમથી કરી રહ્યા છે. આજે ઉપલેટાની અંદર યદુનંદન ગ્રુપ, કોટેશ્વર ગ્રુપ, નવાપરા ગ્રુપ જેવા વિવિધ
ત્રીસેક જેટલા ગ્રુપોએ ગણપતિ દાદાની સ્થાપના કરી છે. દરરોજ એની આરતી પૂજન અર્ચના થાય છે અને જુદા જુદા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ ગોઠવવામાં આવે છે. વિઘ્નહર્તા અમારા સૌના દુઃખ હરે અને આ વિસ્તારની અંદર સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે એવી સૌ સાથે મળી અને પ્રાર્થના કરીએ છીએ. અમીર પઠાણ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ ઉપલેટા. તો હાલના બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.